જય બી વિદ્યાર્થી મિત્રો, જય બી ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જે ધોરણ 11 ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 7 જોઈ રહ્યા હતા, તેમાં સ્વાતંત્ર્ય પૂર્વે એટલે કે સ્વાતંત્ર્ય પહેલાંના ભારતીય અર્થતંત્ર કેવું હતું, બરાબર? તો જ્યારે 200 વર્ષ અંગ્રેજોએ આપણા ઉપર શાસન કર્યું, બરાબર, 1757થી 1947 સુધી, તે સમયગાળા દરમિયાન અર્થતંત્ર કેવું હતું? જ્યારે બ્રિટિશ શાસન ચાલતું હતું ત્યારે સારા એવા ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામો આવ્યા હતા. તેમાં આપણે 4 જોયા હતા, રેલવે, માર્ગ પરિવહન, બેન્કો અને સામાજિક માળખું. રેલવેની શરૂઆત થઈ હતી, બરાબર, જે 5300 કિલોમીટર રૂટ લાંબો નેટવર્કિંગ ચાલુ થયું હતું. પછી માર્ગ પરિવહન, PWની સ્થાપના કરી, 4,47,105 જેવા કિમી જેવા રસ્તા કર્યા, તેમાં 32% પાકા, 68% કાચા રસ્તાઓ હતા. 1770માં બેંકની સ્થાપના કરી, જે અત્યારે 1946માં 700થી વધારે શું થઈ તેની સંખ્યા વધી. પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની RBIની સ્થાપના થઈ 1935માં. પછી સામાજિક માળખામાં જોયું તો જે કુરિવાજો હતા, દૂધ પીતી કરવાનો બાળકીને, સતી પ્રથાનો, એ ભારતીયો દ્વારા અથવા તો અંગ્રેજ સરકાર દ્વારા તેને શું કરવા, નાબૂદ કરવામાં આવ્યા. અને જે લોકોને રંજાડતા હતા, પિંડારાઓ, બરાબર, તેનો પણ સક્રિય કામગીરી કરીને તેનો પણ નાશ કરવામાં આવ્યો. હવે પછી આપણે આગળ જોવાનું છે કે ખેતી, જ્યારે બ્રિટિશ શાસન હતું, બરાબર, પહેલાં આપણે બ્રિટિશ શાસન પહેલાં તો ખેતી અને ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર આપણે સક્ષમ જ હતા, બરાબર, આપણી માંગ હતી, આપણી બોલબાલા હતી. પણ જ્યારે બ્રિટિશ શાસન ચાલતું હતું ત્યારે ખેતી ઉપર કેવી અસરો પડી હતી, તેના લીધે ભારતના લોકો પર કેવી અસર પડી હતી? આપણે અર્થતંત્રમાં તો શું ભણવાનું છે કે ભારત દેશનું અથવા તો કોઈ કોઈ પ્રદેશનું અર્થતંત્ર કેવું છે, બરાબર, લોકોની આવક કેવી છે, તેનું GDP કેવો છે, બરાબર, એ આપણે જોવાનું છે. તો ઉદ્યોગો, આપણે એની સુવિધાઓ તો જોઈ, જેમ કે રેલવે, માર્ગ પરિવહન, બેન્કો, બરાબર, એની સુવિધા. પણ જે મેઇન ઉદ્યોગ, જે મેઇન કારણ છે, જે ખેતી છે, ઉદ્યોગો છે, તેના ઉપર કઈ કઈ અસરો પડી હતી બ્રિટિશ શાસન દરમિયાન, એ આજે આપણે જોવાનું છે. તો 5 નંબર આપણે જોઈએ ચોપડીમાં, તો ખેતી. બ્રિટિશ શાસન દરમિયાન એટલે કે અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસે ઊંચા દરે મહેસૂલ, જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન, ખેડ હકને સુરક્ષા અને સલામતી ન આપી વગેરે દ્વારા ખેડૂતોને ભારે શોષણ થયું હતું. જ્યારે ઊંચા દરે મહેસૂલ ઉઘરાવે ખેતી ઉપર, આપણે જોવાનું છે મહેસૂલી નીતિ, મહેસૂલનો દર જોવાનો છે આના પછીના મુદ્દામાં, 6 મુદ્દામાં. મહેસૂલ શું હોય કે જમીન કોઈને વાવવા અપાય, એના ઉપર જે ઉત્પાદન થાય, જે ખેતીનો પાક ઉત્પાદન થાય, એનું એને મહેસૂલ ચૂકવવાનું રહેતું, કે ને રાજાઓને ચૂકવવાનું રહેતું. પણ રાજા પાસેથી તેને પરવાનગી, રાજા પાસેથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું લીધું, તે લઈ લીધી અને પોતે જ મહેસૂલ ઉઘરાવવા માંડી. તો ઊંચા દરે મહેસૂલ ઉઘરાવતા, જે રાજાઓ ઉઘરાવતા હતા કે ભાઈ એટલું ઉત્પાદન થાય તો એટલા રૂપિયા તમારે, અથવા તો ત્યારે જ્યારે જે ચલણ ત્યારે હોય ચાલુ ત્યારે એ એટલું આપતા. પણ પછી બ્રિટિશ સરકાર હોય તો ઊંચા દરે મહેસૂલ, જમીનદારોની પ્રથાનો પ્રોત્સાહન, જમીનદારો એટલે કે જેની પાસે જમીન જાજી હોય એ બીજાને વાહવા દેતા હતા, એટલે કે ખેડવા દેતા હતા. તો એવા જમીનદારો પાસેથી પણ જમીન પડાવી લીધી અને પોતે પણ શું કરવા માંડ્યા, જમીનદાર બનવા લાગ્યા અને બીજાને શું કરવા માંડ્યા, ખેતી ખેડવા માટે, જમીન ખેડવા માટે આપવા માંડ્યા અને જેનો ઊંચો દર તે લેવા માંડ્યા. પછી ખેડ હકને સુરક્ષા, ખેડ હક એટલે કોઈ એવો હક છે કે જ્યાં ખેતી કરે એનું જ ઉત્પાદન, એટલું ઉત્પાદન થાય એટલા ઉપર ટેક્સ ચૂકવવાનું, એટલા ઉપર મહેસૂલ ચૂકવવાનું, બરાબર. એના રાજાઓ હતા તો રાજા ખેડૂતોને રક્ષા કરતા, બરાબર, સલામતી કરતા. એ બધું ખેડ હકની જે સુરક્ષા હતી, જે સલામતી હતી, તે ન આપવી, એવું બધું કેને અંગ્રેજ સરકારે કર્યું હતું, જેથી ખેડૂતોને શું થયું, ભારે શોષણ થયું. જે ખેડૂતોને પહેલાં રૂપિયો મળતો હતો, જે પહેલાં પૈસા મળતા હતા, એ હવે મળતા નથી, કારણ કે મહેસૂલ ઊંચા દરે ચૂકવવું પડે, જમીનદારોને પણ પૈસા આપવા પડે અને જે ખેડૂત હક છે, બરાબર, એટલી સબસિડી મળે, એટલું ધિરાણ મળે, એ બધું જે ખેડૂત હક હતા એ પણ, ખેડૂત હક અને સુરક્ષા અને સલામતી બ્રિટિશ સરકાર નહોતું આપતું, જેના લીધે શું થયું,
ખેડૂતોને શોષણ થવા લાગ્યું. આથી ખેડૂતો ગરીબ અને કેટલાક ખેત મજૂર બન્યા. ખેડૂતો કેવા થઈ ગયા? ગરીબ થઈ ગયા. કારણ કે મહેસૂલ દેવો પડે, તો જે આપણે ગણતરી કરીએ તો આપણે બીજ લઈ આવીએ, તેને રોપીએ, તેમાં ખાતર નાખીએ, બરાબર, પછી તેનું વ્યવસ્થિત જતન કરીએ, પછી તે પાક લણીએ, તેને પાક તૈયાર કરીએ અને પછી બજારમાં વેચવા જઈએ, તો આપણે તેમાં ખર્ચો ઘણો બધો થાય. તો મહેસૂલ એમાંથી જો ચૂકવવામાં આવે, ઊંચા દરે મહેસૂલ ચૂકવવામાં, તો આપણી પાસે પૈસા ન વધ્યા. જે ખર્ચો કર્યો હતો એના કરતાં થોડોક પૈસા વધ્યા, તેને ખેડૂતો કેવા થયા? ગરીબ થયા. અને કેટલાક ખેડૂતો હતા, એને ખેતી વેચવી પડી, જમીન વેચવી પડી, અથવા તો જમીનદારોને આપવી પડી, ને ખેત મજૂરો બની ગયા. ખેતીમાં શું કરવા માંડ્યા? મજૂરી ઉપર જવા લાગ્યા. કેમ? કારણ કે ઊંચા દરે મહેસૂલ હોય, જમીનદાર પાસેથી ખેતી વાવવા લીધી હોય, બરાબર, હવે મહેસૂલ ઊંચો ચૂકવવો પડતો હોય, તો મહેસૂલ ઊંચો ચૂકવે તો જમીનદારને જમીનદારી આપવી પડે, ભાડું આપવું પડે, તો એ ભાડું ચૂકવી શકતા ન હોય તો પછી જમીન શું કામ વાવવા લાગેલ? એ શું કરવા લાગ્યા? ખેતરોમાં મજૂરી કરવા લાગ્યા. અંગ્રેજો ખેતીને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો, જેથી ખેડૂતો ખૂબ જ નુકસાન થયું. અંગ્રેજો શું કર્યું? પોતાના સ્વાર્થ માટે ખેતીનો ઉપયોગ કર્યો. જે ભારત દેશમાં ખેતી હતી એ પોતાનો સ્વાર્થ એમાં જોવા લાગ્યા હતા. રાજાને રજવાડા હતા, અથવા તો અત્યારની વાત કરીએ તો કોઈ પોતાના સ્વાર્થ માટે, ભારત સરકાર પોતાના સ્વાર્થ માટે શું કરે છે? ખેતીનો ઉપયોગ નથી કરતા, બરાબર. પણ ત્યારે અંગ્રેજો શું કરવા માંડ્યા? પોતાના સ્વાર્થ માટે ખેતીનો ઉપયોગ કરવા માંડ્યા. કે ભાઈ આ વસ્તુ મારે ઉપયોગી છે, આ વસ્તુનો ઉદ્યોગ સારો એવો ચાલે છે, આ વસ્તુનું સૂત્રા અથવા સૂત્રા કાપડ વધુ ઉપયોગી છે, વધુ વેચાણ થાય છે, એનું જ ખેતી ઉત્પાદન અથવા તો એનું જ વાવેતર કરવા માંડ્યા. એવો બધું પોતાના સ્વાર્થ માટે શું કરવા લાગ્યા? ઉપયોગ. જેથી શું થયા? ખેડૂતોને બહુ જ નુકસાન થયું. જો એમ કહે કે ભાઈ અમારે ઘઉંનો પાક લેવો છે, પણ અંગ્રેજોને શું ગરીના ઉત્પાદનમાં વધુ ભાવ મળતો હોય, વધુ પૈસા મળતા હોય, તેના ઉદ્યોગમાં તેના વેપારમાં વધુ એને નફો મળતો હોય, તો ખેડૂતો પાસેથી એ ગરીનું વાવેતર કરાવતા, તો જે ઘઉંના વાવેતરમાં શું થતું હતું? નુકસાન જતું હતું. ગરીનો જે વાવેતર કરે એને ઓછા ભાવે તે ખરીદી લેતા હતા, અથવા તો વધારે મહેસૂલ આપતા હતા. એટલે શું થયું? એકાંતરે સરવારે શું થયું? ખેડૂતોને નુકસાન થયું. આમ બ્રિટિશ શાસનને કારણે ખેતી અને ખેડૂતો પાયમાલ થયા. શું થયું? પાયમાલ એટલે કરોડ પૈસા આવે તો એ કરોડપતિ કહેવાય. પૈસા જાય, બરાબર, પૈસો જો એમાંથી નીકળતો ન હોય તો એને આપણે પાયમાલ કહીએ. માલ તો આવે પણ પાયમાલ, ઓલો માલામાલ થાય એમ નહીં, પાયમાલ થયા. પૈસા આવતા નહોતા, ગરીબ થવા માંડ્યા, બરાબર. બ્રિટિશની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગરીનો ઉપયોગ વધતા ગરીનું ઉત્પાદન અને નિકાસ વધે તેવા પ્રયત્ન કર્યા. જો બ્રિટિશે શું કર્યું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું કે ત્યાં ઇંગ્લેન્ડમાં, યુરોપમાં શું થયું? બ્રિટિશ ઓલા ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે કાપડ ઉદ્યોગમાં શું થયો? વધારો થયો. કાપડને રંગવા માટે ગરીનો ઉપયોગ કરવો પડે. જો ગરીનો ઉપયોગ વધતા અહીંયા શું કરવા લાગ્યા? તેનું ઉત્પાદન વધારવા લાગ્યા. ખેડૂતો પોતાને કોઈને બીજો પાક લેવો હોય તો તેને એ પાક લેવા ન દેતા, કેનો પાક લેવડાવતા? ગરીનો પાક લેવડાવતા હતા, જેથી ગરીનું ઉત્પાદન વધે અને નિકાસ પણ વધે એવા પ્રયત્ન કર્યો. એટલે તેની સ્વાર્થ માટે ખેતીનો ઉપયોગ કરવા માંડ્યા. કોણ? બ્રિટિશ લોકો, અંગ્રેજ લોકો. પરંતુ ગરીની ખેતી કરનાર ખેડૂતોનો વાવેતર માટે ધિરાણ અપાતું ન હતું, અને જો પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી ખેડૂતો દેવાદાર બની ગયા, અને આમ ખેડૂતોનો હાલ બેહાલ થઈ ગયો. પરંતુ જો આલો ઉત્પાદન વધારે, આલો કાંઈ વાંધો નહીં, ગરીનું ઉત્પાદન, એમાં થોડા ઘણા પૈસા મળશે, પણ જે ખેતી માટે ઉપયોગ, સિંચાઈ માટે, બિયારણ લાવવા માટે, તેનું જતન કરવા માટે રાજાઓ છે, અથવા તો અત્યાર હાલ આપણે ભારત સરકાર ધિરાણ આપે છે, પૈસા આપે, આપણે એ વર્ષે ચૂકવી દેવાના, પછી પાછું ધિરાણ લેવું હોય તો તમે લઈ શકો, બરાબર. તો એ ધિરાણ આપતા ન હતા. કોણ? બ્રિટિશ સરકાર, ઈસ્ટ ઇન્ડિયા કંપની, એ આપણે ધિરાણ આપતા ન હતા. અને વાવેતર માટે ધિરાણ ન અપાતું હોવાથી જો પાક નિષ્ફળ જાય, ગરીનો પાક નિષ્ફળ થાય, તો જો થોડું ઘણું ધિરાણ હોય, અથવા તો મહેસૂલ ભરવાનો હોય, અથવા તો જમીનદારી ભરવાની હોય, તો એ ભરી ન શકે. ભરી ન શકે એટલે શું થઈ જાય? દેવાદાર. આપણી પાસેથી કોઈ પૈસા માગતા હોય તો આપણે દેવાદાર કહેવાય, તમે એકાઉન્ટમાં ભણી ગયા છો, બરાબર. તો એ ખેડૂતો કેવા બન્યા? દેવાદાર બની ગયા. અને આમ ખેડૂતોના હાલ કેવા થઈ ગયા? બેહાલ થઈ ગયા. પહેલાં જ્યારે બ્રિટિશ શાસન નહોતું, અંગ્રેજો નહોતા આવ્યા, યુરોપી પ્રજા ભારતમાં નહોતી આવી, ત્યારે રાજા રજવાડો તેને મહેસૂલ ઉઘરાવતા, પણ ઓછા રૂપિયા, જેથી કરીને ને પ્લસ ને નિસ્વાર્થ ખેતી કરાવતા.
પોતાના સ્વાર્થ માટે નહીં, એટલે શું ખેડૂતોને પૈસો મળતો, ખેડૂતો અમીર થતા હતા, ખેડૂતો પાસે પૈસા આવતા હતા, પણ અહીંયા શું થયા, પાયમાલ થયા, ગરીબ થયા અને તેના હાલ બેહાલ થઈ ગયા હતા. બરાબર, તો ખેતીના લીધે ભારત દેશને ભારતના અર્થતંત્રમાં ઘણો ખરો એવો ફેરફાર થયો, જ્યારે ભારત દેશ ઉપર બ્રિટિશ શાસન હતું ત્યારે. હવે પછી જોઈએ તો મહેસૂલ દર, મેં તમને હમણાં કીધો તો તે મહેસૂલનો દર કેવો હતો. ઉદાહરણ તરીકે આપણે પણ જોશું, ઈસ્ટ ઇન્ડિયા કંપની વિભિન્ન રાજાઓ પરથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવી. જ્યારે ધીમે ધીમે સત્તા સ્થાપવા લાગ્યા પછી એ રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની, મેં તમને કીધું ને કે ખેડૂત રાજાઓને શું આપતા હતા, મહેસૂલ આપતા. તમે લગાન પિક્ચર જોયું હશે, બરાબર, 2% મહેસૂલ આપે પછી શું કરે છે, ત્યારે ખેતીમાં વરસાદ ન પડ્યો હોય તો ત્યારે શું થયું હોય, ત્યાંના ગામના લોકો અથવા તે પ્રદેશના લોકો કહે છે કે ભાઈ અત્યારે વરસાદ નથી, ખેતી સારી નથી, તો મહેસૂલ માફ કરી દો. બરાબર, તો બ્રિટિશ સરકાર એમ કહે છે કે ભાઈ મહેસૂલ માફ ન થાય, પછી ક્રિકેટ મેચ રમાય છે ને એ બધું તમને ખબર જ છે. તો વિભિન્ન રાજાઓ પાસે શું મહેસૂલ ઉઘરાવવાની જે સત્તા હતી એ કોની પાસેથી લઈ લીધી, રાજાઓ પાસેથી, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ લઈ લીધી અને સત્તા ઉઘરાવવાની સત્તા મેળવી લીધી. બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતીના આવકના અડધો ભાગ જેટલા ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી. જોવો કેટલો, પહેલાં 20%, 10% ભરવાનું રહેતું, પણ અત્યારે તો શું છે કે જે ખેડૂતો ખેતીની આવક, જે ખેતીની આવક થાય તેનો અડધો ભાગ, અડધા પૈસા કોને આપી દેવાના હતા, બ્રિટિશ સરકારને, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આવે એવી એને એક નીતિ ઘડવામાં આવી, એને મહેસૂલની નીતિ પણ આપણે કહીએ. તો એવો એ આ મહેસૂલનો દર હતો, એટલે તેના લીધે શું થયા, પૈસો વધારે વયો જાય તો ગરીબ લોકો થઈ જાય અને અડધો ભાગ જે વધે એમાંથી આપણે જે વાવેતરના બીજ લાવ્યા હોય, ખાતર નાખ્યું હોય, એનું માવજત જતન કર્યું હોય, લણણી કરી હોય, બરાબર, મજૂરી આપી હોય, એ પણ એમાંથી ઊભા ન થાય તો શું થઈ જાય છે, ખેડૂતો ગરીબ બને અથવા તો દેવાદાર બને છે. મહેસૂલ ઉઘરાવવામાં બ્રિટિશ સરકાર જુલમી હતી, દંડ કરતી, મિલકત જપ્ત કરતી અથવા ખેડાણ માટે આપેલ જમીન પાછી લઈ લેતી. મહેસૂલ માટે શું હતું, જે અડધો ભાગ મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યો એના માટે એક જુલમી સરકાર હતી. જુલમી તમને ખબર જ છે કઈ રીતે જુલમી સરકાર હતી, જો તમે મહેસૂલ ન ભરી શકો તો આવતા વર્ષે જે ઉત્પાદન થાય એનો 75% તમારા ભાગ આપી દેવાનો, એવી રીતે દંડ કરતી. જે તમારી મિલકત હોય, ગામમાં તમારા મકાન હોય, બરાબર, જમીન હોય તો એ શું કરી લેતી હતી, જપ્ત કરી લેતી હતી. જે જમીનદાર દ્વારા ખેડાણ માટે આપેલી જમીન હોય એ પણ શું કરી લેતી, પાછી લઈ લેતી. પહેલાં જે મહેસૂલ ઉઘરાવવાનો દર હતો એ કોની પાસે હતો, જમીનદાર પાસે હતો. જમીનદાર તેની પાસે મહેસૂલ ઉઘરાવે અને પછી કોને, રાજાને આપી દેતા હતા, તેની પાસેથી પણ એ બધું છીનવી લીધો, બરાબર, જે બધા હકો હતા એ છીનવી લીધા. એટલે જો મહેસૂલ તમે ન ભરી શકો તો દંડ થાય, અથવા તમારી જે મિલકત છે એ જપ્ત થઈ જાય, અથવા તમને જે ખેડાણ માટે જે જમીન આપી છે એ પણ શું પાછી લઈ લેતી હતી. એટલે મહેસૂલના દર કેવા હતા ત્યારે, બ્રિટિશ શાસન હતું ત્યારે કેવા હતા, અડધા ભાવ, અડધો જે આવક થાય તેનું અડધી આવક કોને આપી દેવાની, બ્રિટિશ એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. આવા મનસ્વી નિર્ણયથી ભારતીય ખેતીને પારાવાર નુકસાન થયું. સરવાળે શું થયું, નુકસાન થયું. આવું મનસ્વી, માનસિક, જે મજા આવે એ શું કરી દેવાનું, દંડ નાખી દેવાનું, મિલકત જપ્ત કરી લેવાની, મહેસૂલનો ઊંચો દંડ નાખવાનો, બરાબર, જમીન પાછી લઈ લેવાની, એવી રીતે ભારતીય ખેતીને, જે ભારતીય ત્યારે ખેતી હતી એને શું થઈ ગયું હતું, પારાવાર નુકસાન થઈ ગયું હતું. બરાબર, આપણે આગળ જોતા જઈશું કે ભારતની ખેતી કેટલી હતી, કયા વર્ષમાં કેટલી હતી, બરાબર, પછી કેટલી ખેતી ઘટી, કેટલી ખેતી વધી, એ પણ આગળ આપણે આગળના અભ્યાસક્રમ એટલે કે આ જ ચેપ્ટરમાં જોશું. તો ત્યારના સમયમાં મહેસૂલી દંડ આવો હતો, અત્યારે તો આવો કોઈ દંડ, મહેસૂલ કોઈ ઉઘરાવતું છે નહીં. હવે છે કરવેરાના ઊંચા દરો. બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજની ગણતરી મુજબ 1876માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા આવકના 8% જેટલો હિસ્સો આપવામાં આવતા. કરવેરાનો ઊંચો દર એટલે કે જે આવક થાય, અહીંયા ખેતીની વાત નથી કરવામાં આવી પણ અહીંયા વેપારની વાત આપણે કરીએ, બરાબર. તો જે કરવેરા બ્રિટિશ ઊંચી આવકવાળા એટલે કે જેને ઊંચી આવક હોય, બરાબર, અંદાજે આપણે 50 લાખ ઉપર ગણીએ તો એવી ઊંચી આવક દ્વારા, ઊંચી આવક જેને હોય તેનો કેટલો આવકનો કેટલા 8% હિસ્સો આપવાનો હતો, 8%. પણ ક્યાં
એ બ્રિટિશ શાસન દરમિયાન જેને ઊંચી આવક હોય 50 લાખ ઉપર હોય બરાબર, તો એને 8% જેટલો હિસ્સો સરકારને આપવાનો હતો. જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવકવાળા પાસે 15% જેટલો, બ્રિટનમાં કેટલો 8%, ઊંચી આવકવાળાને 8%. પછી જેમ જેમ તમે આવક ઘટતી જાય, અત્યારે તમે ટેક્સ ભરો છો, જેમ જેમ આવક ઘટતી જાય એમ તમારો ટેક્સ ઓછો ભરવાનો હોય ને. પણ અહીંયા શું હતું કે ભારત સરકાર ભારતમાં જે નીચી આવક છે, જેની પાસે પૈસા ઓછા આવે છે, આવક ઓછી થાય, તેની પાસે 15% અહીંયા ઊંધું હતું. અત્યારે તમે હાલ શાસન અત્યારે ભારત સરકારમાં જુઓ કે ભાઈ 3 લાખથી તમે જેમ જેમ ઊંચા જતા જાઓ, 4 લાખ, 5 લાખ, 10 લાખ, 20 લાખ, 50 લાખ એમ તમારે વધુ 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 ટેક્સ ભરવાનો રહે. પણ અહીંયા શું હતું કે જે બ્રિટિશ શાસન હતું, બ્રિટિશમાં હતું, ઊંચી આવક હોય તો તેને 8% જ ભરવાનો, નીચી આવક હોય તો એને 15% ટેક્સ ભરવાનો. આ તો એક શું કરાય, અન્યાય જ કહેવાય. ભારત દેશની પ્રજા ઉપર શું કહેવાય, અન્યાય જ કહેવાય. દાખલા તરીકે મીઠાનો કરવેરો, આપણે મીઠાનો કરવેરો જોઈએ તો તેવું હતું, જો ઇંગ્લેન્ડ મીઠાનું અહીં ઉત્પાદન ભારતના પ્રદેશમાં દરિયા કિનારે અથવા તો રણ પ્રદેશમાં સરળથી આપણે મળી રહેતું હતું, છતાં શું કરતા હતા, બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડથી જહાજો દ્વારા ત્યાંથી મીઠું લઈ આવે અને ભારતમાં વેચતી. જ્યારે ભારતમાં પાકું, જે ભારતમાં મીઠું પાકે તેના ઉપર શું કરતા, ઊંચો કરવેરો હોય. ત્યાં કરવેરો કેવો હોય, ઓછો હોય, અહીંયા કરવેરો કેવો હોય, ઊંચો હોય. એટલે ભારતનું મીઠું કોઈ ખરીદે નહીં. ઇંગ્લેન્ડથી જે મીઠું આવ્યું છે, યુરોપથી જે મીઠું આવ્યું છે, એની શું થાય છે, એની ખરીદી થાય છે. એટલે એને પૈસો કમાણો, આપણું જે ઉત્પાદન થયું એ આપણામાં ને આપણામાં રહ્યું, જો ન વેચીએ તો બગડી જાય. એટલે આપણે ઓછા ભાવે શું કરવું પડે છે, એને વેચવું પડે છે. અને વેચીએ તો પણ 15% તો આપણે શું કરવો, કરવેરો ભરવાનો જ હતો. ને ઓછું મીઠું મોંઘું હોવાથી આપણે શું થતું, ઓછું વેચે. આથી શું થયું, ગાંધીજીએ દાંડી કૂચ કરીને કાળો કાયદો, મીઠાનો આપણે દાંડી ખાતે જે મીઠાનો કાયદો હતો તેનો ભંગ કર્યો હતો બરાબર, કે જે આઈનું નાનું મીઠું લેવું હોય તો આપણે 15% ટેક્સ ચૂકવવાનો, ને ઇંગ્લેન્ડથી જે મીઠું આવે એના ઉપર 8% કરવેરો. તો આપણું જે મોટું મોંઘું થાય તો આપણું મીઠું વેચાય નહીં અને તેનું મીઠું વેચાય. એટલે ગાંધીજીએ તેનો શું, દાંડી યાત્રા કરી, તે સત્યાગ્રહ કરીને તેનો જે કાયદો હતો તેનો ભંગ કર્યો હતો દાંડી ખાતે, તમને યાદ જ હશે. હવે 8 નંબર જોઈએ. આ બધું અત્યારે હાલ આપણે ભારત સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા ચાલે જ છે, જે જકાત કરવેરાના દંડ છે. આપણે કરવેરો ટેક્સ ભરીએ જ છીએ કે ભાઈ 5 લાખ ઉપર હોય તો પછી ટેક્સ ભરવાનો રહીએ, પછી 6 લાખ કેટલો હોય તો એ બધું સરેરાશ કેટલો કેટલો ટેક્સ ભરવાનો હોય એ અત્યારે ચાલુ છે. પણ ત્યારે આવી અન્યાયી, અત્યારે આવી અન્યાયી નીતિ હતી નહીં. જકાતના વિવિધ દરો, જે જકાત ભરવાની રહે, જકાત એટલે વસ્તુની આયાત નિકાસ પર જે કરવેરો ઉઘરાવવામાં આવે તેને જકાત કહેવામાં આવે. આપણે અહીંથી બહાર મોકલવો હોય તો આપણે જકાત ભરવી પડે. બહારથી આપણે માલ લઈ આવવો હોય, વિદેશથી માલ લઈ આવવો હોય તો આપણે શું કરવો પડે, જકાત ભરવી પડે. તો એને જકાતના વિવિધ દરો આપણે એ અત્યારે ભણવાનું છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી મુઘલ બાદશાહ પાસેથી 1716માં સદન એટલે કે પરવાનગી મેળવીને તે પ્રદેશ પૂરતી જકાતમાં માફી મેળવી હતી. જ્યાં જ્યાં મુઘલ બાદશાહનું શાસન હતું ત્યાં ઇંગ્લેન્ડવાળા શું કરવા લાગ્યા, 1716માં જે બ્રિટિશ સત્તાનું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું નહોતું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અથવા તો ભારત બ્રિટિશ સત્તાએ અંગ્રેજોએ સત્તા સ્થાપી નહોતી, પણ જ્યાં મુઘલ બાદશાહો હતા તેની પાસેથી શું પરવાનગી લઈ લીધી કે ભાઈ અમે આયાત કરશું, માલ અહીંથી નિકાસ કરશું, તો અમે શું કરીએ, જકાતો આપશું નહીં અથવા તો ઓછી આપશું, એવી જકાતની માફી મેળવી લીધી. તેનાથી વિરુદ્ધ ભારતીય પણ વિવિધ પ્રદેશની જકાત ભરવી પડતી હતી. અને તેનાથી વિરુદ્ધ શું હતું, જે ભારતીય વેપારીઓ છે, ઇંગ્લેન્ડના વેપારીઓને જકાતની માફી, જે ભારતના વેપારીઓ છે તેને શું કરવું પડતું હતું, જકાત ભરવી પડતી હતી. એટલે બહાર જે આપણે આગળ મીઠું જ લઈએ તો બહારથી જે માલ આવે, મીઠું આવે બરાબર, ઇંગ્લેન્ડથી મીઠું આવે તો એને જકાત ભરવી ન પડતી, તો એ સસ્તા રૂપિયે માલ વેચી શકે. આપણે અહીંયા બહાર મીઠું વેચવું હોય અથવા તો બહાર વિદેશમાં મોકલું તો એને ઉપર આપણે જકાત પણ ભરવી પડતી, પ્લસ 15% જે આવક થાય, જે આવક થાય તેના પ્લસ 15% આપણે ટેક્સ પણ ભરવો પડતો. એટલે જેનાથી આપણે શું છે, જે ખેડૂતો છે તેને શું થતી હતી, નુકસાની થતી, જે વેપારીઓ છે તેને શું થતી હતી, નુકસાની થતી હતી. દાખલા તરીકે જોઈએ, અહીંયા ઉદાહરણ આપેલું છે,
કે ભારતના સૂત્રક આપણની નિકાસ અહીંથી જો નિકાસ કરીએ તો 15% જકાત, આપણે અહીંથી આપણું સૂત્રાવ કાપડ જો નિકાસ કરીએ તો 15% જકાત, અને બ્રિટનથી આવતા સૂત્રાવ કાપડ પણ માત્ર 2.5% જકાત નાખવામાં આવતી હતી. જોયું કેટલો અન્યાય છે બાળકો. જે આયાત એટલે કે આવતું બ્રિટિશથી આવતું એટલે કે આયાત કરીએ ત્યાંથી મગાવતા, બ્રિટિશ સરકાર ત્યારે વેપારીઓ હતો ત્યાંના જ વેપારીઓ હતા તો ત્યાંથી લઈ આવતા અહીંયા વેચવા માટે, તો તેના ઉપર કેટલું 2.5%. ને જો આપણા વેપારીઓ અહીંથી સૂત્ર કાપડ કોઈ વિદેશમાં મોકલાવાનું હોય તો કેટલા 15% જેટલી જકાત આપણે ભરવી પડતી. એટલે આપણે જે રૂપિયો આવતો હતો એ કેમ આવી જતો? જકાતમાં, મહેસૂલમાં, બરાબર, એવા જે દરો, વિવિધ ઊંચા દરો હતો તેમાં આપણો પૈસો વહી જતો. એટલે આપણે કોઈ જે ભારત દેશના લોકો છે, ખેડૂતો છે, વેપારીઓ છે, તેને કોઈ પણ પ્રકારનો નફો થતો હતો નહીં. આવા ભેદભાવના કારણે ઉદ્યોગો બરબાદ થઈ અને ઉદ્યોગોની પડતી થઈ. કેવો ભેદભાવ હતો? જો ઇંગ્લેન્ડવાળા માલ લઈ આવે, ઇંગ્લેન્ડના વેપારીઓ માલ ત્યાંથી લઈ આવે, સૂત્રાવ કાપડ લઈ આવે, તો એને 2.5% ભરવાની. આપણા સૂત્રાવ કાપડ વેચવું હોય, નિકાસ કરવી હોય, તો આપણે 15%. તો આ ભેદભાવ થયો. આવા ભેદભાવના લીધે શું થયા? ઉદ્યોગો પડી વાંગ્યા. ભાઈ 15% જકાત એટલે બહુ વધારે જકાત થાય, બરાબર. એ જકાત ભરીએ ને પછી આપણે માલ વેચીએ, આપણો માલ વેચાય નહીં, એટલે આપણે માલ કેને આપવો પડે? અંગ્રેજોનો આપવો પડે. અંગ્રેજ વેપારીઓ આપણી પાસેથી, ભારતમાં ભારતમાં આપણી પાસેથી ખરીદી ને પછી પોતે નિકાસ કરે તો તેને ઓછી જકાત ભરવાની રહેતી. એટલે જેનાથી શું થયા? ઉદ્યોગો ધીમે ધીમે બંધ થવા લાગ્યા, બરબાદ થવા લાગ્યા, અને ઉદ્યોગોનો વિકાસને બદલે શું થયો? પડતી થઈ. હવે 9 નંબર છે આર્થિક નીતિ, ઉદ્યોગ નીતિ, સોરી, અહીંયા ભૂલથી 9 નંબર ખેતી લખાઈ ગયું છે, કોપી કરેલું એટલે બરાબર, પણ આપણે અહીંયા શું સમજવાનું છે? ઉદ્યોગ નીતિ. બ્રિટિશમાં ઈસવીસન 1750 થી 1830 દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ. મેં તમને કીધું હતું તેમ, હમણાં જે આપણે ખેતીમાં જોયું હતું કે ત્યાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એટલે ઘડી કાપડનો ઉદ્યોગ વધ્યો, ઘડીનું ઉત્પાદન અહીંયા બ્રિટિશ લોકો, અંગ્રેજ લોકો વધારે કરાવતા, તો બ્રિટિશ ઇન્ડિયા કંપની વધારે કરાવતા. એટલે તે સમય દરમિયાન શું થઈ? ત્યાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઉદ્યોગો પડી ફળી ફૂલ્યા, ઉદ્યોગોમાં વધારો થયો, બરાબર. એવા ઉદ્યોગોમાં ક્રાંતિ, તે દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સત્તા સ્થાપી. ક્યારે? 1750 થી 1830ના સમયગાળામાં ભારતમાં પણ શું? ઇંગ્લેન્ડનું શાસન, અંગ્રેજોનું શાસન આવ્યું અને એને શું કરી? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અહીંયા સ્થાપના કરી. અને 1858 સુધીમાં દેશનો ઘણો ભાગ તેના શાસન હેઠળ આવી ગયો. અને 1858 એટલે કે અંદાજે 28 વર્ષ સુધી ગણીએ તો 28 વર્ષ સુધીમાં જે દેશનો ઘણો ખરો મોટો ભાગ છે એ બ્રિટિશ શાસન એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન હેઠળ આવી ગયો. જે અત્યારે તો હાલ તમે જુઓ તો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ એ બહુ ઘણું ખરું ત્યારે મોટું ભારત હતું. એટલે ઘણો ખરો પ્રદેશ કોણ હતો? બ્રિટિશ શાસન દરમિયાન એના હેઠળ હતો. અહીંયા ઉદ્યોગ નીતિની વાત કરીએ છીએ, ઉદ્યોગમાં કઈ રીતે તે કાર્ય કરતા તેનું. બ્રિટિશ શાસન હેઠળના પ્રદેશમાં બ્રિટિશની ઉત્પાદન વસ્તુ વધુ ને વધુ વેચે તેવી નીતિ અપનાવી. જુઓ બાળકો, આપણે આ મીઠું લઈ લઈએ, સૂત્રાવ કાપડ લઈ લઈએ, જે બ્રિટિશની સત્તા હેઠળનો જે પ્રદેશ છે તેમાં બ્રિટિશ ઉત્પાદિત વસ્તુ. આ રીતે મેં તમને કેમ કીધું કે ઇંગ્લેન્ડથી જહાજો ઘડીને દ્વારા મીઠું લઈ આવતા, અથવા તો ઇંગ્લેન્ડનું સૂત્રાવ કાપડ, એ પોતાનું જે ઉત્પાદિત વસ્તુઓ છે, જે પોતાનો ઉત્પાદિત માલ છે એ વધુ ને વધુ વેચાય એવી નીતિ અપનાવી. કઈ નીતિ અપનાવી? જેમ કે કર, મહેસૂલી નીતિ વધારે આવી, કરવેરાની ઊંચી જગા દરો નાખવામાં આવ્યા, જેથી મીઠું, મીઠા ઉપર જે ઉત્પાદિત થાય મીઠું, સોરી, જે કરવેરાના ઊંચા દરો છે એટલે 8% અને 15%, પછી જકાતના જે વિવિધ દરો છે 15% અને 2.5%, એવી નીતિઓ અપનાવી જેથી પોતાનો જે ઉત્પાદિત માલ છે એ વધુ વેચાય. એટલે ત્યાં એનો ઉદ્યોગો કેવા થયા? ભરપૂર ચાલે. આપણા ઉદ્યોગો કેવા થયા? પડી ભાંગ્યા. જેથી ભારતીય ઉદ્યોગો વિકાસના બદલે પડતી થઈ. મેં તમને સમજાવ્યું તેમ કે ભારતનો જે વિકાસ થવો જોઈએ, ભારતના જે ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ, વિકાસ ક્યારે થાય બાળકો? કે જ્યારે આપણો જે માલ ઉત્પાદન છે સારા એવા
લાભે સારા એવા નફાએ વેચાય, પણ વેચાવાની તો અહીં શક્યતા જ નથી. કેમ? કારણ કે જો આપણે બહાર માલ વેચવો હોય તો શું 15% જેવી જકાત ભરવી પડતી, જો આપણે સારી એવી આવક થાય તો 15% જેવો ટેક્સ ભરવો પડતો, બરાબર. હવે ઇંગ્લેન્ડના લોકોને, ઇંગ્લેન્ડના વેપારીઓને એ બધું કેવું હતું, ઓછું હતું. ઇંગ્લેન્ડથી માલ લીયા તો શું કરતા, 2.5% જેવો, અથવા તો ઇંગ્લેન્ડનો જે ઉત્પાદિત, ઇંગ્લેન્ડની જે લોકોને આવક થાય તો એનો 8% જેવો ટેક્સ ભરવો પડતો. એટલે તેના લીધે ઉદ્યોગો પાયમાલ થયા, અથવા તો તેની પડતી થઈ, વિકાસ થવો જોઈએ તેના લીધે શું થઈ, પડતી. કેમ? કારણ કે એવી નીતિઓ અપનાવી હતી, મહેસૂલી નીતિ છે, કરવેરાના ઊંચા દરો છે, જગતના વિવિધ દરો છે, બરાબર, ભેદભાવવાળી નીતિ છે, એવી નીતિઓ અપનાવીને પોતાનો જ માલ વેચતા. એટલે પોતાનો માલ વેચાય એટલે એને શું થાય, સારી એવી આવક થાય. આપણો માલ વેચાય ને એટલે આપણે ઓછા રૂપિયે માલ તો વેચવો જ પડે, ઓછા રૂપિયે કેને વેચી દેવો પડતો, ઇંગ્લેન્ડના લોકોને, ઇંગ્લેન્ડના વેપારીઓને. ધીમે ધીમે એ વેપાર પણ બંધ થવા લાગ્યા, ધીમે ધીમે એની વેપારની પડતી થવા લાગી. પરિણામે શ્રમિકોની બેકારી વધી અને તે તેમને જે તેમને ખેતી તરફ વાળવામાં કારણભૂત બની. શ્રમિકો જે ઉદ્યોગોમાં કામ કરતા હોય તેને આપણે શ્રમિકો કહીએ, કામદારો કહીએ, મજૂર કહીએ, બરાબર. તેની શું થયું, સંખ્યા વધી. કેમ કે ઉદ્યોગો વિકાસ ન થયો, જો વિકાસ થાય તો જગ્યાઓ વધે, બરાબર, જે કામ કરવાની જગ્યાઓ વધે. પણ અહીંયા શું છે, વિકાસ ન થયો, ધીમે ધીમે ધંધા બંધ થતા ગયા, ધીમે ધીમે ધંધા ઓછા થતા ગયા. એટલે શું, જે મજૂરોને છૂટા કરવા માંડ્યા, એટલે બેકારી શું વધી, બેકારી વધી. અને તેના તરીકે જે બેકાર મજૂરો છે તે કેના તરફ પ્રયાણ કર્યું, તેને કેના તરફ આકર્ષવાનું પ્રયત્ન કર્યા, એ ખેતી તરફ વાળ્યા, વાયરા. કેમ? બેકારી વધી, જોને ઉદ્યોગોમાં પૈસા ન કમાય, પેટ તો ભરવું ને, બરાબર. ઉદ્યોગોમાં પૈસા ન મળતા હોય, મહિને જે 2,000-3,000-4,000 જો ન મળતા હોય તો એને ક્યાંક તો પૈસો કમાવો ને, એટલે એ કેના તરફ વધ્યા, ખેતી તરફ વધ્યા. જેથી શ્રમિકોનું ખેતી ઉપર ભારણ વધ્યું. કેનું? શ્રમિકોનું, બરાબર. જે ખેડૂતો છે એ તો પોતાની ખેતી હોય અને એ શું કરતા હતા, પોતાના ખેતરમાં જ વાવડતા હતા, પણ ત્યાં બીજા લોકો કામ કરવા આપીએ, આપણે એને મજૂરી આપીએ, એને શ્રમિક કહેશું, બરાબર. તેને આપણે જે પગાર આપીએ, વેતન આપીએ, એને શું કહેશું, શ્રમિક કહેશું. એટલે શ્રમિકોનું કેના ઉપર, ખેતી ઉપર ભારણ વધ્યું. વધારે ને વધારે ખેતી કરવા માંડ્યા, મજૂરીએ જવા માંડ્યા, ઓછા પૈસા એ પણ શું કરવા લાગ્યા હતા, મજૂરી કરવા લાગ્યા હતા, બરાબર બાળકો. તો આજે અત્યાર સુધી રાખીએ કે ભારતીય અર્થતંત્ર બ્રિટિશ શાસન દરમિયાન જે આઝાદી પહેલાંનું જે અર્થતંત્ર છે એ કેવું હતું, બરાબર. સારા પરિણામો તો આપણે જોયા, પણ ઓછા પ્રમાણમાં હતા. જે ખરાબ પરિણામો છે, ઉદ્યોગો, ખેતી, ખેડૂતો ગરીબ થયા, પાયમાલ થયા, ઉદ્યોગોની પડતી થઈ, બરાબર. વેપારીઓને પણ ગરીબ થયા, શ્રમિકો ખેતી તરફ આકર્ષાયા, જમીનનું શું થયું, ભારણ વધ્યું, એ બરાબર કહેવા છે વધુ પ્રમાણમાં ખરાબ પરિણામો છે. એટલે જેથી ત્યારનું અર્થતંત્ર આપણે કહીએ તો એ જેવું તેવું ચાલે નહીં. જો આવક વધે, ખેતીમાંથી આવક વધે, ઉદ્યોગોમાંથી આવક વધે, જે ઉત્પાદિત માલ છે તેને વેપાર કરી વેચીને તેમાંથી આવક વધે, તો બધાની માથાદીઠ આવક ઊંચી આવે, સરેરાશે જીડીપી વધે, બરાબર, વિકાસ વધે, જેથી કરીને એ વિકાસના પૈસા આપણે ભારત દેશમાં દેશમાં પાછા લગાડી શકીએ, જેથી કરીને ભારત દેશની જે જીવન, ભારત દેશની જે રહેણી કહેણી છે, ટેકનોલોજી છે, જીવન જરૂરિયાત વસ્તુઓ છે, તેમાં વધારો થાય, બરાબર. એટલે અંદાજે આપણે શું આવે છે, ભારત દેશનું અર્થતંત્ર ઊંચું આવે છે. પણ અહીંયા શું હતું, અર્થતંત્ર નીચું થયું. હા, એને રેલવે, માર્ગ પરિવહન, બેંકોની સ્થાપના કરી, સામાજિક માળખામાં સુધારો કરો, પણ કેવા પરિણામો, ઓછા તેને ઉદ્યોગોને, તેને વેપાર કરવા માટે એ બધા તેને શું કર્યા હતા, કાર્યો કર્યા હતા, બરાબર ને. એ કાર્યો કર્યા એ પણ થોડા ઘણા સારા હતા એવું આપણે કહી શકાય. હવે આપણે આગળ જોશું આર્થિક શોષણ, હસ્તકલા કારીગરોનું શોષણ, મૂડી રોકાણનું પ્રવાહ, બરાબર, વહીવટી બોજો, એ આપણે આગળના લેક્ચરમાં જોશું. હજી આપણે અહીંયા પ્રશ્ન પૂરો થયો નથી, બરાબર. જય અંબે.